નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સી 24 કલાક સાવધાન ગુજરાત સાથે હું છું ધરા. આપની આસપાસ થતી તમામ અપરાધની ઘટનાઓથી આપને કરીશ સાવધાન, તમારા સુધી પહોંચાડીશ તમામ અપરાધની ખબર જેથી આપ રહી શકો સુરક્ષિત. ટેકનોલોજી, વૈભવ, સંપત્તિ આટલું મળવાથી પરિવારને સુખ મળશે ખરું? ના, બિલકુલ નહીં. આવું હું એટલા માટે કહી રહી છું કેમ કે શહેરના પોશ ગણાતા કર્ણાવતી ક્લબમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી થઈ. શું કારણ હતું કે જાહેરમાં મારામારી કરવાની ફરજ પડી? જુઓ આ ખાસ રિપોર્ટ. કર્ણાવતી ક્લબમાં પરિવારની વચ્ચે મારામારી. નણંદ અને ભાણેજી ભાભી પર કર્યો હુમલો. ધ્યાનથી જુઓ આ સીસીટીવી ફૂટેજ. આ ફૂટેજમાં તમને સ્પષ્ટ રીતે દેખાય છે એક મહિલા સફેદ ડ્રેસમાં ચાલતા આવે છે અને ગ્રુપમાં ઉભેલી એક મહિલાને માર મારવા લાગે છે. આ ફૂટેજ છે અમદાવાદના કર્ણાવતી ક્લબના. જી હા, લક્ઝરિયસ એવા કર્ણાવતી ક્લબમાં એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નણંદ અને ભાણેજે બાબીને માર માર્યો હતો. ટાઈમ 7 વાગ્યા સુધી હું બેઠી બ્રિટનમાં, એ લોકો જેવા આવ્યા તો એ લોકો એટલી ગંદી ભીભીત ગાળો મને બોલવા માંડ્યા અને એવું કહેવા માંડ્યા કે હું એમનું કંઈ ફોટો પાડું છું, ક્લિપ ઉતારું છું, એમાં મેં કશું કર્યું જ નહોતું, કે હું એમની સામે જોતી નથી છતાં ઊભી થઈને હું જતી રહું છું. તો એમાં આર્યન પટેલ ઊભો થઈને મારી પાછળ પાણીની બોટલ ખાલી કે પાણી નાખે છે, ગાળો બોલે છે, તો બી હું જતી રહેતી તમને દેખાઈશ. એમાં હું સ્વિમિંગ પૂલ આગળ ગઈ, ત્યાંથી દોડતો દોડતો એમનો છોકરો આર્યન પટેલ આવીને મને પકડે છે અને પછાડે છે અને પછી એ ત્રણેય ભેગા થઈને મારી જોડે મારામારી કરે છે. કેમ એક જ પરિવારના સભ્યો વચ્ચે થઈ લડાઈ? એવું શું બન્યું કે નણંદે ભાભીને માર્યો માર? હલતેજની મણિચંદ્ર સોસાયટીમાં રહેતા અને ડિઝાઇનર સ્ટુડિયો ચલાવતા આ છે વૈશાલીબહેન પટેલ. તેઓ એસટી હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબના મેમ્બર છે. પણ 2 વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થઈ ગયું હતું. તેમના અવસાન બાદ વૈશાલીબહેને તેમના નણંદ ભૂમિકાબહેન પટેલ સાથે સંબંધો વણસી ગયા હતા. તે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો. સાંજે 7-1 વાગે ક્લબમાં ગાર્ડનના હિંચકા પાસે વૈશાલીબહેન ઊભા હતા. તે સમયે તેમના હાથમાં ફોન હતો. દરમિયાનમાં ભૂમિકાબહેન અને તેમના પુત્ર આર્યન અને પુત્રી અનેરી સાથે ત્યાંથી પસાર થતા હતા. ભૂમિકાબહેને અમારા ફોટા કેમ પાડે છે કહ્યું. જો કે વૈશાલીબહેને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેમને ફોટા નથી પાડ્યા, છતાં ભૂમિકાબહેને ગાળાગારી કરી. તેમના સંતાનો સાથે મળીને ભાભી વૈશાલીબહેનને માર માર્યો. જો કે ક્લબમાં હાજર લોકોએ તેઓને છોડાવ્યા હતા. ફરિયાદ હકીકત મુજબ એના જે નણંદ થાય છે અને એના ભાણાને ભાણી જે છે એ કર્ણાવતી ક્લબમાં ત્યાં સાથે હતા, ત્યારે બાજુમાં નીકળતી વખતે તું મારો કેમ ફોટો પાડે છે એ બાબત ઉપર આમની સાથે બોલાચાલી કરેલી ફરિયાદી સાથે, અને ફરિયાદી બેનને આ જે છે એની નણંદ અને એના ભાણા ભાણીએ ગળદાપાટુનો માર માર્યો. કારણમાં જે ફરિયાદી બેનના જણાવ્યા મુજબ એના જે પતિ જે છે એ 2.5 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને એ પછીથી એના નણંદ સાથે એને બનતું નથી અને એમનો કહેવું છે એના કારણે બનતું નથી અને સંપત્તિનો પણ પ્રશ્ન હોય એના કારણે આ બંનેને એકબીજાને ના બનતું હોય અને એકબીજા સાથે બોલતા નથી અને આ એક ઇસ્યુ થવાના કારણે મારકૂટ કરેલી અને એના આધારે ફરિયાદ દાખલ. આ ઘટના અંગે વૈશાલીબહેને આંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મૌલિક ધામેચા, ઝી 24 કલાક, અમદાવાદ.